નમસ્કાર. અધ્યાય બીજો, સાંખ્ય યોગ, જેમાં અત્યાર સુધી આપણે 22 શ્લોક સમજ્યા છીએ. 23મા શ્લોકથી શરૂઆત કરી રહ્યા છીએ. આ 23મો શ્લોક એવો છે કે જે આપણને દરેક મરણ પ્રસંગમાં યાદ આવે છે, લખેલો પણ હોય છે, સાંભળીએ પણ છીએ. ગીતાજીનું જ્યારે પારાયણ થતું હોય, પઠન થતું હોય, ત્યારે પણ એ શ્લોક આપણી સામે આવતો હોય છે. એ શ્લોક છે, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવકઃ, ન ચૈનમ ક્લેદયંતિ આપો, ન શોષયતિ મારુતઃ. અચ્છેદ્યો અયમ આદાહ્યો અમ ક્લેદ્યો યશોષ્ય એવ ચ નિત્ય સર્વગતઃ સ્થાણુર ચલો અયમ સનાતન અવ્યક્તો અયમચિંત્યો અયમવિકાર્યો અયમચ્યુતે તસ્માદેવં વિદિત્વૈનમ નાનું શોચિતું મર્હસી. હવે આપણે જે 23મા શ્લોકની વાત કરી કે જેમાં એવું છે કે આત્માને શસ્ત્રો છેદી નથી શકતા, અગ્નિ બાળી નથી શકતો, પાણી ભીંજવતું નથી ને પવન સૂકવતો નથી. આ વાત આપણને જ્યારે આપણે વિષાદમાં હોઈએ, શોકમાં હોઈએ, મોહમાં હોઈએ, ત્યારે આ વાત આપણને મૃત્યુના પ્રસંગે કેમ કહેવામાં આવે છે? કેમ કે આપણે જ્યારે સ્વજન ગુમાવીએ છીએ ત્યારે આપણે એની સાથે માયાથી જોડાયેલા હોઈએ છીએ, પ્રેમથી જોડાયેલા હોઈએ છીએ. આપણો એની સાથેનો એક લાગણીનો સંબંધ હોય છે, તાંતણો હોય છે કે જેનાથી જોડાયેલા હોઈએ છીએ. હવે જ્ઞાનીમાં જ્ઞાની માણસ પણ જ્યારે પોતાના સ્વજનને ગુમાવે છે ત્યારે આ શ્લોક જ્યારે એને કહેવામાં આવે છે તો એને ખબર હોય છે આ બધી વાતો, એ બધું જ જાણે છે. પરંતુ મેં જેમ અગાઉ કહ્યું એમ, આપણે બધા જે દુર્યોધન વૃત્તિમાં છીએ કે સાચું શું છે મને ખબર છે પણ અત્યારે મારે એ સમજવું જ નથી. શું કામ? કેમ કે સ્વજન ગુમાવ્યું છે મેં. જે પીડા જાણે છે એને ખબર છે, અને એટલે જે જાણે છે કે આત્માનો નાશ નથી થતો, જે ગયું છે એ માત્ર શરીર હતું, પણ એને તો મોહ શરીરની સાથે હતો. એટલા માટે કે હું પણ શરીરમાં છું, તમે પણ શરીરમાં છો, જેણે ધારણ કર્યું છે તો અંદર છે. હું જે બોલી રહી છું તો એ તો કાં તો માયા, દેહ, કાં તો એ ઇન્દ્રિયના થકી બોલી રહી છું હું. અને એટલા જ માટે શરીરનો શરીરની સાથે નાતો હોય છે, મનનો મનની સાથે નાતો હોય છે. એ નાતો જ્યારે તૂટે છે ત્યારે એ કરુણ પરિસ્થિતિ હોય છે. અને એટલે જ અર્જુનની એ પીડાને મનુષ્ય તો સમજી શકે છે, અને એટલે જ આપણે જ્યારે શ્રી કૃષ્ણ બધું જ કહી શકે છે, કેમ કે શ્રી કૃષ્ણ એમના પૂર્વજન્મ વિશે પણ જાણે છે, આવનારા જન્મ વિશે પણ જાણવાના છે. એ સૃષ્ટિના નિર્માતામાંથી એક છે, એ બ્રહ્મ છે, એ બધું જ જાણે છે. આ બધી જ લીલા એ આગળ કહે છે કે મેં ગોઠવેલી છે, મેં સર્જેલી છે, અને એમના માટે આ બધું જ સરળ છે. પરંતુ મનુષ્ય કે જે માયાના તાંતણે, લાગણીના તાંતણે બંધાયો છે, એના માટે સરળ નથી. પરંતુ શોકમાં માણસ ડૂબી ન જાય અને એ બ્રહ્મ જ્ઞાનને સમજે, અને એટલા જ માટે ભગવાન જાતે કહી રહ્યા છે કે નાહકનો શોક ન કર. અને અર્જુનને તો એ કહેશે કે તને આ શોભતું નથી. આગળના શ્લોકમાં, 24મા શ્લોકમાં ભગવાન આત્મા વિશે જ આગળ કહી રહ્યા છે કે આત્માને છેદવો અશક્ય છે, બાળવો અશક્ય છે, ભીંજવવો અશક્ય છે, સૂકવવો અશક્ય છે, અને આ નિત્ય, બધે જ વ્યાપ્ત, સ્થિર, અચળ અને સદાનો છે. મતલબ હંમેશાથી છે. તમે કે હું હતા કે નહીં, આત્મા હતો ત્યાં. સમય આખો ફર્યા કરે છે, પરંતુ જે સાક્ષી ભાવે, જે આ બધું જોયા કરે છે, એ બ્રહ્મ કહે છે કે અર્જુન તું એ નહોતો ને આ શરીરમાં હું એ નહોતો, ત્યારે એ આત્મા ત્યાં હતો. અને એટલે જ આપણે એ નથી કહી શકતા, કેમ કે આપણે સાક્ષી ભાવે નથી જોઈ રહ્યા આ બધી વાતોને. આપણે તો એ પ્રક્રિયાનો એક ભાગ છીએ કે જે બધું થઈ રહ્યું છે. આપણે એ નાટકનો હિસ્સો છીએ. આપણે દર્શક નથી કે આપણે લેખક નથી કે દિગ્દર્શક નથી. આપણે તો એ નાટકમાં ભજવાઈ રહેલું એક પાત્ર છીએ. અને એવું પાત્ર કે જેને સ્ક્રિપ્ટ જ્યારે આપવામાં આવી એને યાદ જ નથી, એને તો મતિભ્રંશ થઈ ગઈ છે. એટલે એને યાદ જ નથી કે એને આવી કોઈ સ્ક્રિપ્ટ આપવામાં આવી છે. એટલે આપણે બધા જે સ્ક્રિપ્ટ બોલી રહ્યા હોવા છતાં આપણને ખબર જ નથી. અને એટલે જ માણસના મનમાં આવતા સંશયો બહુ જ સ્વાભાવિક છે, અને આ જ માણસ હોવાની નિશાની છે, નહીં તો બધા જ અર્જુન કે કૃષ્ણ થઈ જતા. અને એટલે 25મા શ્લોકમાં ભગવાન આત્મા વિશે કહી રહ્યા છે કે આ આત્મા અવ્યક્ત છે, ઇન્દ્રિયોથી જાણવો અશક્ય છે જે આપણને અત્યારે લાગી રહ્યો છે, અચિંત્ય છે, મનથી ચિંતવવો અશક્ય છે, અને અવિકારી છે. માટે તું એને આમ જાણી લે, તું શોક કરવાને યોગ્ય નથી. અને એટલે જ ભગવાન અર્જુનને કહે છે કે તું અર્જુન છે. છેલ્લે તો વાત આવીને શોભી રહી જાય છે કે યાર, તું અર્જુન છે, આર્યાવર્તની રક્ષા તારા હાથમાં છે. તું આમ એક બાજુ પંડિતાઈના બોલ બોલે છે ને એક બાજુ આમ બેસી જઈશ તો પછી આર્યાવર્તનું શું થશે?
જેની રક્ષા કરવા માટે મેં તને નિમિત્ત બનાવ્યો છે, એના માટે તું આમ કરીશ તો શું થશે? ભગવાન કન્વિન્સ કરી રહ્યા છે અર્જુનને. આગળ અર્જુનના મનમાં શું સવાલો આવે છે, ભગવાન હજુ આત્માને શું સમજાવે છે, આગળ જાણીશું નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર.